નમસ્કાર દોસ્તો, અમદાવાદ એ આપણા ગુજરાતનું બિઝનેસ કેપિટલ છે. એટલા માટે અમદાવાદમાં ઘણા બધા અલગ અલગ હોલસેલ અને રિટેલ માર્કેટો આવેલા છે. જો તમે ગુજરાતના કોઈપણ ખૂણે કોઈપણ ધંધો કરતા હોય તો એનો મોટા ભાગનો સામાન અમદાવાદથી આવતો હોય છે. તો આજના વિડીયોમાં તમને અમદાવાદના ટોપ 10 એટલે 10 માર્કેટની માહિતી આપવાના છીએ, જેની માહિતી તમારે ખૂબ જ ઉપયોગી થવાની છે. જેમાં છેલ્લા બે માર્કેટ અમદાવાદના સૌથી મોટા રિટેલ માર્કેટ છે, જ્યાંથી તમે ખૂબ જ સસ્તા ભાવે કિલોના ભાવે વસ્તુ ખરીદી કરી શકો છો. તો વિડીયો પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો, અને જો તમને અમારું કામ ગમતું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂ કરીએ છીએ આપણે આજ નવો વિડીયો. દોસ્તો, 10મા નંબર ઉપર આપણે રાખીએ છીએ અમદાવાદનું સૌથી મોટું કાપડનું હોલસેલ માર્કેટ, જે કાલુપુર રેલવે સ્ટેશનથી ખૂબ જ નજીક આવેલું છે. કાલુપુર રેલવે સ્ટેશનથી માત્ર 500 મીટર જશો એટલે સૌથી પહેલાં તમને જોવા મળશે બીબીસી માર્કેટ. અને બીબીસી માર્કેટ પણ કાપડનું હોલસેલ માર્કેટ છે, અને બીબીસી માર્કેટની ખૂબ જ નજીક આવેલું છે અમદાવાદનું સાઉથ રેવડી બજાર, એટલે કે એને સિંધી માર્કેટ પણ કહેવાય છે. તમે જોઈ શકો છો અહીંયા તમને રેડીમેડ કપડાં, સાદું કાપડ, કાપડને લગતી એ ટુ ઝેડ વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો. જેમ કે તમે અત્યારે જોઈ શકો છો રેડીમેડ કપડાંની ઘણી બધી દુકાનો અહીંયા આવેલી છે. અને સાઉથ રેવડી બજારમાં બીજું તમને ગમછા, શાલ, પછી રૂમાલ, આ બધી જ વસ્તુઓ તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો. તો એકવાર આ માર્કેટની મુલાકાત જરૂરથી લેજો. આ માર્કેટનો પૂરો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે. નંબર 9 પર આપણે રાખીએ છીએ અહીંયા પાંચકુવા માર્કેટ, જે બીબીસી માર્કેટથી થોડા આગળ જશો ગાંધી રોડ ઉપર ત્યાં આવેલું છે. આ જૂનો ગેટ છે જે પાંચકુવા દરવાજા કહેવાય છે. આ દરવાજાની આજુબાજુ આ પાંચકુવા માર્કેટ આવેલું છે. અહીંયાથી તમે થેલા જે જાતે બનાવેલો હોય છે, એ સિવાય મંડપ ડેકોરેશનની વસ્તુ, પછી બાઇક કવર, સીટ કવર, તાડપત્રી, આ બધી વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. પાંચકુવા ગેટ માર્કેટ પણ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર સમથિંગના અંતરે આવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો જે નીચે નેટ આવે છે, એ નેટની અહીંયા વાઇડ રેન્જ તમને જોવા મળી જવાની છે. તો એ પણ તમે અહીંયા રિટેલમાં અને હોલસેલમાં પણ ખરીદી કરી શકો છો. જો તમારે એક બે પીસ લેવા તો પણ તમને આ માર્કેટમાંથી મળી જવાના છે. અને આ માર્કેટથી થોડા આગળ જશો એટલે અહીંયા સાયકલનું પણ માર્કેટ આવેલું છે. અહીંયાથી તમે સાયકલ પણ ખરીદી કરી શકો છો. એ સિવાય બાળકોના ફેન્સી ટોય્સ જે બેટરી ઓપરેટેડ આવે છે તે પણ અહીંયાથી ખરીદી કરી શકો છો. આ માર્કેટનો વિડીયો પણ આપણી ચેનલ પર મૂકેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દોસ્તો, 8 નંબર ઉપર આપણે રાખ્યું છે અમદાવાદના ગાંધી રોડમાં આવેલું હોલસેલ ઇલેક્ટ્રોનિક માર્કેટ. જ્યારે તમે આ માર્કેટ ઉપર આવશો તો ચારે તરફ તમને લાઇટિંગ જ લાઇટિંગ જોવા મળવાની છે. અહીંયા તમને લાઇટિંગ ફિટિંગનો સામાન, એ સિવાય ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમ કે પંખા, આ બધી જ વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો. આ માર્કેટમાં આવો તો તમે વ્હીકલ લઈને ના આવો, કારણ કે ટ્રાફિક બહુ હાઈ હોય છે. બાકી આખા માર્કેટમાં તમને ઇલેક્ટ્રોનિકની એ ટુ ઝેડ વસ્તુ હોલસેલ રિટેલમાં મળી જશે. જેમ કે લાઇટિંગ ડેકોરેશન તમે જોઈ શકો છો, આ રીતના તમે LED બોર્ડ પણ અહીંયા તમે બનાવરાવી શકો છો. અને તમારા લગ્ન પ્રસંગ અથવા તો મંદિરને સજાવવા માટેની લાઇટિંગ સિરીઝ તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો. એ સિવાય ઘરમાં આપણે જે ફિટિંગમાં યુઝ કરીએ છીએ POP મટીરિયલ, લાઇટિંગ અને ડેકોરેશનની વસ્તુ તમે એ ટુ ઝેડ લાઇટિંગ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. આ માર્કેટનો વિડીયો પણ આપણી ચેનલ પર પૂરો મૂકેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને તમે આ માર્કેટની પૂરી માહિતી મેળવી શકો છો. તો એની આપણે અલગથી સિરીઝ પણ બનાવેલી છે. હવે નંબર 7 ઉપર આપણે માર્કેટને રાખીએ છીએ, એ છે ટંકશાળ રોડ માર્કેટ, જે રિલીફ રોડથી પણ તમે જઈ શકો છો અને ગાંધી રોડથી પણ જઈ શકો છો. અહીંયા તમે હોલસેલમાં નોવેલ્ટીની એ ટુ ઝેડ વસ્તુ ખરીદી કરી શકો છો. નોવેલ્ટી સામાનની વાત કરીએ તો અહીંયા જેમ કે બોરિયા, બક્કલ, જે લેડીઝને લગતી એ ટુ ઝેડ વસ્તુ જેમ કે બંગડી આવે છે, આ બધી જ વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા સાડી પિન છે, એ સિવાય મંગળસૂત્ર છે. નોવેલ્ટી અને કટલરની એ ટુ ઝેડ વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો. એના પણ ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર બનાવેલા છે. તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને પૂરો વિડીયો જોઈ શકો છો. ટંકશાળ માર્કેટ પણ અમદાવાદનું સારું અને મોટું માર્કેટ આવેલું છે. હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ નંબર, નંબર 6 ઉપર આપણે અહીંયા રાખીએ છીએ અમદાવાદનું ગાંધી રોડ પુલની નીચે આવેલું બુક માર્કેટ. અહીંયાથી તમે બુકોનો સામાન જેમ કે સ્ટેશનરીની એ ટુ ઝેડ વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો. એડ્રેસની વાત કરીએ તો અમદાવાદના ગાંધી રોડ ઉપર
ફર્નાન્ડિસ બ્રિજની નીચે આ માર્કેટ અહીંયા આવેલું છે, જેમાં જેને કાગડી બજાર પણ કહેવાય છે. અને માણેક ચોક માર્કેટથી ખૂબ નજીક આ માર્કેટ આવેલું છે. અતુલનું પ્રકાશન, જે અતુલ પ્રકાશનની બધી વસ્તુઓ અહીંયાથી ખરીદી કરી શકો છો. એ સિવાય સ્ટેશનરી આઇટમમાં પેન, પેન્સિલ, નોટબુક, ચોપડા, સ્લેટ્સ, વ્હાઇટ બોર્ડ, ગ્રીન બોર્ડ, આ બધી જ વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં અને રિટેલમાં પણ અહીંયાથી ખરીદી કરી શકો છો. આ સિવાય તમને અહીંયા સેકન્ડમાં પણ બુકો મળી જશે. કોમ્પિટિટિવ એક્ઝામની એ ટુ ઝેડ બુક, કોઈ પણ બુક તમને અહીંયાથી મળી જવાની છે. તો આ માર્કેટનો વિડીયો પણ આપણી ચેનલ પર મૂકેલો છે. હવે આપણે વાત કરીએ છીએ નંબર 5 ઉપર. તો નંબર 5 ઉપર આવેલું છે લગ્નની ખરીદી માટેનું ફેમસ માર્કેટ, જે છે રતનપોળ માર્કેટ. ગાંધી રોડ પૂરો થાય ત્યાં રતનપોળ માર્કેટ આવેલું છે. અહીંયા લોકો લગ્નની ખરીદી કરવા માટે ખાસ આવે છે, કારણ કે લગ્નના રિલેટેડ જે કપડાં આવે છે, એકદમ બ્રાઇડલ કપડાં, શૂટ, શેરવાની, ચણિયા ચોળી, આ બધી જ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. આ બાજુ તમે જોઈ શકો છો, અહીંયા બહારની બાજુ સ્ટોલ ઉપરથી પણ ખરીદી કરી શકો છો. અને અહીંયા મોટા મોટા શોરૂમ પણ આવેલા છે. જેમ કે તમે જોઈ લો, આ માર્કેટમાંથી તમે જ્યારે પસાર થતા હશો ત્યારે તમને અહીંયા 500થી લઈને 5000, 50000, તમારે જેવું પણ વસ્તુ ખરીદી કરવી હોય એ ટાઈપની વસ્તુ તમને અહીંયાથી મળી જવાની છે. અને જ્યારે આ માર્કેટમાં એન્ટર થશો એટલે ચારે તરફ લાઇટિંગ જ લાઇટિંગ તમને જોવા મળવાની છે. તો મોસ્ટ ઓફ લગ્નની ખરીદી અમદાવાદના લોકો અને ફોરેનથી પણ ઘણા લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે. તો અહીંયા તમે આવી શકો છો. આ માર્કેટનો પણ પૂરો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે. હવે નંબર 4 ઉપર આપણે વાત કરીએ છીએ, તો ત્યાંથી થોડું નજીક આવેલું છે માણેક ચોક માર્કેટ. માણેક ચોક માર્કેટ આમ તો રાત્રિ માટે, ખાણીપીણી માટે ફેમસ છે, પણ દિવસે જો તમે માણેક ચોક માર્કેટમાં આવો તો લગ્નની જે પૂજાપાની સામગ્રી આવે છે, જેમ કે લગ્ન પડો, પછી બીજી જે પૂજાપાની સામાન આવે છે, તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. લગ્ન કંકોત્રી અને કવર એ પણ તમને અહીંયા વેરાયટી અલગ અલગ ડિઝાઇનમાં મળી જવાની છે. તો અહીંયા તમે આવો તો લગ્નની ખરીદીમાં તમે બે માર્કેટ ખાસ ફરી શકો છો. એક છે માણેક ચોક માર્કેટ અને રતનપોળ માર્કેટમાંથી તમે કપડાં ખરીદી કરી શકો છો, કપડાં ખરીદી કરી શકો છો. એ સિવાય આ માર્કેટમાં અહીંયા અલગ અલગ ટાઈપનો મુખવાસ તમને મળી જાય છે. જેમ કે આ બાજુ હું તમને બતાવું છું, આ પૂજાપાની દુકાનો છે. હવે આગળ જઈએ એટલે ત્યાં એક દુકાન હશે, આ બાજુ તમે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ ટાઈપનો મુખવાસ તમને વાઇડ રેન્જમાં મળી જવાનો છે. એટલે કે લગ્નની તમારે જો ખરીદી કરવી હોય તો બે જગ્યાએથી તમે ખરીદી કરી શકો છો. ઘર સુજોપનની વસ્તુઓ છે, એ સિવાય પૂજા આ બધી જ વસ્તુ તમને માણેક ચોક માર્કેટમાં મળી જવાની છે. તો આ માર્કેટનો વિડીયો પણ આપણી ચેનલ પર મૂકેલો છે, જે તમે નીચે લિંક આપેલી છે. હવે આપણે વાત કરીએ છીએ નંબર ત્રણ ઉપર જે માર્કેટ આવેલું છે એ છે બાઇક અને કાર એસેસરીનું માર્કેટ, જે મિર્ઝાપુર માર્કેટ કહેવાય છે. લાલ દરવાજા માર્કેટ જે ખૂબ જ નજીક આ માર્કેટ આવેલું છે, જેમાં તમે તમારું બાઇક અથવા તો કાર મોડિફાઈ કરાવી હોય તો પણ કરાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ઓરિજિનલ સ્પેર પાર્ટ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. તો આ માર્કેટ પણ ખૂબ જ ઉપયોગી છે. તમે જ્યારે લાલ દરવાજા માર્કેટ આવો છો તો સીધી સૈયદની જાળીથી આ બાજુ અહીંયા જવાનો રસ્તો છે. અહીંયા તમે એલોય વ્હીલ્સ, તમારી કી, એસેસરી, સ્પેર પાર્ટ, આ બધી જ વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં, રિટેલમાં પણ ખરીદી કરી શકો છો. તો એ સિવાય તમે અહીંયાથી હેલ્મેટ પણ ખરીદી કરી શકો છો. હેલ્મેટ પણ માત્ર 300 રૂપિયાથી અહીંયા શરૂઆત થઈ જાય છે. તો આ માર્કેટનો વિડીયો પણ આપણી ચેનલ પર પૂરો મૂકેલો છે, તમે ક્લિક કરીને જોઈ શકો છો. દોસ્તો, ફાઇનલી તમે જેની રાહ જોઈ રહ્યા હતા, અમદાવાદનું બીજા નંબરનું રિટેલ માર્કેટ છે અમદાવાદનું લાલ દરવાજા માર્કેટ. અહીંયા તમે રિટેલમાં એ ટુ ઝેડ વસ્તુ ખરીદી કરી શકો છો. કોઈ પણ અમદાવાદી એવો નહીં હોય કે જેને આ માર્કેટ વિશે ખબર નહીં હોય. અમદાવાદ જિલ્લા પંચાયતને જોડે આ માર્કેટ ભરાય છે. ભદ્રનો કિલ્લો પણ આ જગ્યાને કહેવાય છે. અહીંયા તમને ચપ્પલથી લઈને બેગ, ચપ્પલ, કપડાં, નોવેલ્ટી, આ બધી જ વસ્તુ રિટેલમાં અને ખૂબ જ સસ્તા ભાવે મળે છે. આ બાજુ તમે જોઈ શકો છો, અહીંયા તમારે ટ્રાવેલિંગ બેગ, ટ્રોલી બેગ, તમારે જે પણ બેગ જોઈએ એ બેગ પણ તમને અહીંયાથી મળી જવાની છે. કોઈ પણ વ્યક્તિ અમદાવાદમાં આવે અને લાલ દરવાજા માર્કેટ જોયું ના હોય એવું તો બને જ નહીં. એકવાર તો આ માર્કેટમાં જરૂરથી આવવું પડે. અહીંયા શૂઝની અલગ અલગ ઘણી બધી વેરાયટી, શૂઝ, ચપ્પલનું મોટું માર્કેટ અહીંયા આવેલું છે. એ સિવાય કપડાં તમે અહીંયા જોઈ શકો છો. શિયાળા વખતે અહીંયા સ્વેટરને મળે છે. સિઝનેબલ જે વસ્તુ હોય એ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. આ બાજુ પણ ઘણા બધા કપડાં તમે ખરીદી કરી શકો છો. લાલ દરવાજા માર્કેટનો પણ પૂરો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે એ વિડીયો પણ જઈને જોઈ શકો છો. અને ફાઇનલી તમે જેની રાહ જોઈ રહ્યા હતા એમાં પહેલા નંબરે આવે છે અમદાવાદનું રવિવારી ગુજરી બજાર.
અમદાવાદનું એકમાત્ર એવું માર્કેટ છે જ્યાંથી તમારે વાસણથી લઈને કપડાંથી લઈને કોઈ પણ વસ્તુ ખરીદી કરી શકો છો. લોકમાન્ય તિલક બાગ અહીંયા નજીકનું એ સ્ટેન્ડ છે BRTSનું, અહીંયા તમને વાસણ પણ મળી જશે. અને આ માર્કેટ ભરાય છે એલિસ બ્રિજની નીચે, સાબરમતી રિવર ફ્રન્ટ પર એલિસ બ્રિજની નીચે આ માર્કેટ ભરાય છે. અહીંયા પણ તમને કપડાં તમે જોઈ શકો છો, અહીંયા કપડાં અને બધી વસ્તુઓ મળી જાય છે. પણ આ માર્કેટ માત્ર રવિવારના દિવસે ભરાય છે, તો એ વસ્તુનું ધ્યાન રાખો. અહીંયા તમે જોઈ શકો છો નાના બાળકો માટે ગોળિયા છે, એ સિવાય ઘર જરૂરિયાતની પ્લાસ્ટિકની વસ્તુ, ઘર વખરીની વસ્તુ, આ બધી જ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. એ સિવાય આપણે આગળ વાત કરીએ તો તમારે રસોઈના મોટા વાસણો તમારે જોઈતા હોય, સઘળા તમે જોઈ શકો છો. આ ટાઈપની મોટી મોટી વસ્તુ પણ તમને અહીંયા રવિવારી બજારમાં મળી જવાની છે. આ માર્કેટનો પૂરો વિડીયો પણ આપણી ચેનલ પર મૂકેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમે ગેરેજનું કોઈ કામકાજ કરતા હો તો તમને અહીંયા ટૂલ્સ અને પાના પક્કડ બધી જ વસ્તુ નવી જૂની મળી જવાની છે. એ સિવાય તમે અહીંયા જોઈ શકો છો કલરના ડબ્બા છે. રવિવારી બજારમાં કોઈ એવી વસ્તુ નથી જે તમને નહીં મળી જાય, સોફા સેટથી લઈને દરેક વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો, પુસ્તકો પણ તમને મળી જાય છે. એ સિવાય હવે આગળ જઈને જોઈએ તો બીજું શું છે, તો અહીંયા તમને પ્લમ્બિંગ મટીરિયલની એ ટુ ઝેડ વસ્તુ અહીંયા એ પણ મળી જવાની છે. એટલે કે નવાથી લઈને જૂની વસ્તુ તમને અમદાવાદના આ માર્કેટમાંથી મળી જવાની છે. હવે આગળ જોઈએ તો બીજી તમે અહીંયાથી સેકન્ડમાં જે એન્ટિક વસ્તુઓ હોય, જૂની કોઈ તૂટી ગયેલા રેડિયો હોય, આવી બધી વસ્તુ પણ કિલોમાં વજનના ભાવે અહીંયા તમને મળી જાય છે. એ સિવાય અહીંયા જૂના જે વાસણો, પ્રાચીન સમયના વાસણો પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. જો તમારે શોકેસ માટે, ઘર માટે જોઈતા હોય, અથવા તો તમારે એન્ટિક વસ્તુના જો તમે શોખીન હોય તો અહીંયા આવી શકો છો. તો અહીંયાથી તમે વસ્તુ ખરીદી, અહીંયા તમે જોઈ લો એન્ટિક ગ્રામોફોન છે, જે જૂના સાધનો હતા, એ બધી જ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. તો મિત્રો, આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મળીએ એક નવા વિડીયો સાથે.